ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಮವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಕಥಾ ಸಾಂಭಳನಾರ ಬಧಾ ಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜಯ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಸಾತಮೂಪುರ್ ತರಂಗ ಪೆಹಲು ಚಾಲು ಕಥಾ ಪ್ರಸಂಗ. ಭಗವಾನ್ ಶ್ರೀಹರಿ ದುರ್ಗಪುರ್ಮಾ ಏಭಲ ರಾಜಾ ಎಮ್ನ ದರ್ಬಾರ್ಮಾ ಬಿರಾಜಮಾನ છે. દુર્ગપુર વાસીનો પ્રેમ જોઈ પ્રભુ પ્રસન્ન થયા છે, એમને બિરદાવે છે. ભગવાનને સંતમાં જેને પ્રેમ થયો એને ધન્ય છે. ભગવાનને સંતના પ્રેમમાં સમસ્ત સાધનોની સમાપ્તિ થાય છે. આ વાત કરતા કરતા મહારાજ એમ કહે છે, ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થાય, મોટા પુરુષ પ્રગટ થાય એને ઓળખવા અઘરા છે. સત્યમાં સત્યમાં પ્રતીતિ આવતી નથી, આ જીવની પહેલી ભૂલ છે. અને અસત્યમાં પ્રતીતિ જલ્દી થાય છે, આ જીવની બહુ મોટી ભૂલ છે. સાચું સ્વીકારી નથી શકતો, આ પહેલી ભૂલ છે. અને ખોટાને જલ્દીથી સ્વીકારી લે છે. કળિયુગના માણસોની આવી નબળી અને ક્ષણિક માનસિકતા થશે આવું ભગવાન વ્યાસે કળિયુગના લક્ષણમાં લખ્યું જ છે. અને અત્યારે દિન પ્રતિદિન આપણે એના દર્શન કરીએ છીએ. કોઈ સાચો માણસ હોય, કોઈ સાચી વાત કરનારો હોય, કોઈ સાચું કહેનારો હોય, એમાં જીવને ખરેખર ભાવ તૂટી જાય છે. કોઈ ખોટું બોલનાર હોય, ખોટું કરનાર હોય, ખોટું કરવા દેવાની છૂટ આપનાર હોય, એવામાં લોકોને જલ્દી પ્રીતિ થાય છે અને પ્રતીતિ થાય છે. ભગવાન શ્રીહરિ અદ્ભુત વાત કરે છે. ધામ કે મુક્ત સો લાવત સંગા, ધામ કે મુક્ત સો લાવત સંગા, તાકો મનુષ્ય કુ હોત પ્રસંગા, તાકો મનુષ્ય કુ હોત પ્રસંગા, તાકે પ્રસંગ કરી નિશ્ચય હોવું, તાકે પ્રસંગ કરી નિશ્ચય હોવું, પ્રસંગ બિન નહીં જાનત કોવું, પ્રસંગ બિન નહીં જાનત કોવું. એટલા માટે અક્ષરધામના અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ સ્વયં સ્વતંત્ર હોવા છતાં આ પૃથ્વી ઉપર પધારે ત્યારે પ્રભુ ધામ કે મુક્ત સો લાવત સંગા પોતાના ધામના મુક્તોને જોડે લઈને આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે. તાકો મનુષ્ય કુ હોત પ્રસંગા, એ ધામના મુક્તો ભગવાનની સાથે આવે, એ મુક્ત એનો પ્રસંગ જે જીવને થાય. તાકો મનુષ્ય કુ હોત પ્રસંગા. દાદા, મારા બે નાના પ્રશ્ન છે, એનો જવાબ આપો. જે માણસે ખરેખર અમદાવાદ જોયું જ ન હોય એને તમે અમદાવાદનો રસ્તો પૂછો, એ બતાવી શકે?
એમ ભગવાનને ઓળખતા જ ન હોય, ભગવાનની મૂર્તિનો જેણે સાક્ષાત્કાર કર્યો જ ન હોય, વચનામૃતના શબ્દમાં જે ભગવાનને મળેલા સંત હોય એ મળે ને તો જીવનું તુરંત કલ્યાણ થાય. ભગવાનને મળ્યા ન હોય, પામેલા ન હોય, પહોંચેલા ન હોય, ગોડ રિયલાઇઝ્ડ ન હોય એવા સંત વિના કોઈ ભગવાનને ઓળખી શકે ખરા? એ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. સાધુનું પહેલું લક્ષણ છે, સાચે સદગુરુ સેવો ભાઈ, જો દેવત હરિ પ્રગટ બતાય. મુક્તાનંદ સ્વામીને પૂછો કે પ્રેમાનંદ સ્વામીને પૂછો, બ્રહ્માનંદ સ્વામીને પૂછો કે ગોપાળાનંદ સ્વામીને પૂછો, જવાબ એક જ છે, સાચા સંત મળે. કાં તો મળે પ્રભુ પ્રગટ રે, કાં તો તેને મળે લે કલ્યાણ રે. કાં પ્રગટ પ્રભુ મળે અને કાં ભગવાનને મળેલા સંત મળે, એમાં પણ ભગવાન સીધા મળે ને, હા ભગવાનની કૃપાથી કલ્યાણ થઈ શકે, પણ ઘણીવાર કલ્યાણ ચૂકાઈ પણ જાય છે. ગુણાત્યાનંદ સ્વામી કહે, ભગવાનના ભક્ત કરતાં સાધુનો ભક્ત અધિક છે. કારણ કે, સ્વામીની અડધી વાત નથી બોલતો, આખી વાત બોલું છું. કારણ કે ભગવાનનો ભક્ત થાય, ભગવાનની સાથે રહેતો હોય, ભગવાનમાં હેત થયું હોય, પરંતુ ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ત્યારે નિશ્ચય તૂટી જાય છે, સત્સંગમાંથી પાછો પડી જાય છે. અને સાધુનો ભક્ત હોય, સાધુમાં હેત હોય, સાધુની સાથે રહેતો હોય, એનો સમાગમ કરતો હોય અને એ સમાગમે કરીને ભગવાનનો મહિમા સમજ્યો હોય, તો એને પછી ભગવાન ગમે તેવા મનુષ્ય ચરિત્ર કરે તો પણ ક્યારેય નિશ્ચય તૂટતો નથી. એટલા માટે ભગવાનના ભક્ત કરતાં સાધુનો ભક્ત અધિક છે. સાગરમાં હમણાં જ થોડા દિવસ પહેલાં વાત સાંભળી, પહેલાં સંતમાં પ્રીતિ થાય અને પછી ભગવાનમાં પ્રીતિ થાય. રામચરિત માનસ હોય, શ્રીમદ ભાગવત હોય, બધા શાસ્ત્રનો એક જ મત છે, ભગવાનને ઓળખવા માટે સીધા ભગવાન મળે ને તો નથી ઓળખાતા. રાવણને રામ મળ્યા કહેવાય કે નહીં? હા કે ના પાડ? ઓળખાણા કેમ ન ઓળખાણા? હા, રાવણને રામ મળ્યા, ઓળખી ન શક્યો. કારણ શું? એને સંત ન મળ્યા. તમે વિચારો, ચાર વેદને જાણનાર, ઋષિનો પુત્ર, બ્રાહ્મણ કુળમાં જન્મ લેનાર, વેદને સ્વર આપનાર, યજ્ઞ કરીને શંકરને પ્રગટ થવું પડે આવો એ બ્રાહ્મણ, રાવણ રામને ઓળખી ન શક્યો. અને પેલી ભીલડી, અછૂત લોકો માને, પંપા સરોવરના કિનારે રહેનારી ભીલડી રામને ઓળખી ગઈ. અઘરામ અઘરી વાત આ છે. ગુણાત્યાનંદ સ્વામીની વાત ફરી યાદ કરી દઉં, ચાર ઘાટી છે, ભગવાન ઓળખવા, સાધુ ઓળખવા, દેહમાંથી આત્માને નોખો કરવો, ઉત્તમ પંચ વિષયમાંથી રાગ ટાળવો. તમે કથા સાંભળનારા સારા ભક્તો છો. હવે આપણે એક પગથિયું આગળ વધવું છે, એટલે કે આપણા જીવનમાં સમજણ, આપણા જીવનમાં સત્સંગ ઊંડો ઉતરે એના માટે મહેનત કરવી છે. આ ચાર પગથિયા આપણે રોજ વિચારીએ, કેટલા આપણે ચડ્યા છીએ. સ્વામી એમ કહે, અઘરામ અઘરી આ ચાર વાત છે અને સર્વેનું કારણ સંત છે. સાચા સંત મળે, એમાં પ્રીતિ થાય, એનો સમાગમ કરે, એની વાત મનાય, તો ચારે ચાર વાત આવે પછી. હા, એટલા માટે ભગવાન શું કરે છે, ધામના મુક્તોને સાથે લાવે છે. એ મુક્તનો જે જીવને પ્રસંગ થાય છે, તે મુક્તના પ્રસંગે કરીને જીવને ભગવાનનો નિશ્ચય થાય છે. પણ એ અક્ષરધામના મુક્તના પ્રસંગ વિના
જીવને ક્યારેય પણ ભગવાનનો નિશ્ચય નથી થતો, તેમનું સ્વરૂપ ઓળખાવું શક્ય જ નથી. ભગવાન પુરુષોત્તમ શ્રીહરિ પોતે પોતાના મુખથી એમ નથી કહેતા હું ભગવાન છું. તમે બધા મને માનો, કોઈ ભગવાનને ભગવાન જાણીને આ ભગવાન છે એમ કહે તો વારે વારે બધા લોકો તેમની સાથે લડે. ભગવાન પોતે કહે તો પણ મનાય નહીં, બીજા કહે તો પણ મનાય નહીં. આ તો કોઈ મોટા મુક્ત હોય, એનું વર્તન એવું હોય, એની વાણી એવી હોય, એને જોઈને હજારો લોકોને પ્રતીતિ પડે કે નહીં નહીં આ સંત સાચા છે, એટલેની વાત પણ સાચી, એટલે એને જેને ભગવાન માન્યા એ ભગવાન પણ સાચા. એક નાની વાત કરું, હળવદમાં મોતીરામ હતા, બ્રાહ્મણ હતા, જ્ઞાની હતા, ભગવાન સ્વામિનારાયણ ભગવાન છે આવું સાંભળી એના રૂવાડા રૂવાડા ઊભા થઈ ગયા. આ કળિયુગમાં આવા મોટા પાખંડી, ખુલ્લું કરું એનું પાખંડ, એને દ્વેષ બંધાઈ ગયો અને જાજે ભાગે આમ જ થાય છે. પૂરી વાત ખબર હોય નહીં અને અડધું સાંભળીને અમુક માણસોને રાગ થઈ જાય, અમુક માણસોને દ્વેષ થઈ જાય. જો માણસ ખરેખર થોડો ઊંડો ઉતરે ને દરેક વાતમાં, એટલો સમય હોય કે માણસ ઊંડો ઉતરી શકે, થોડું વિચારી શકે, તો કોઈ દિવસ પ્રશ્ન જ ન થાય. આ અધકચરું જ્ઞાન છે ને એ જ મારી નાખે છે. આણે મહારાજનું કંઈ જોયેલું નહીં, જાણેલું નહીં, બીજ કાનો કાન વાત ઉડતી ઉડતી આવેલી, એવો દ્વેષ એને બંધાઈ ગયો. ઘનશ્યામ દાદા લેવા દેવા વગર બોલો, સવાર બપોર ને હાંજ એક જ વાત કરે, કઈ મહારાજનું લઢ્યા જ કરે, મહારાજનું ખંડન કર્યા જ કરે. એમાં ગામમાં સંતો આવ્યા, સાંજે સંતોના દર્શન કરવા જાય ને વાતો સાંભળે, અને મોતીરામને ભાવ થયો. પછી ખબર પડી, લે આ તો સ્વામિનારાયણના સાધુ છે. તો હવે એણે બીજી કેસેટ ચાલુ કરી, સ્વામિનારાયણ ખોટા પણ એના સાધુ તો સાચા. મુક્તાનંદ સ્વામી પધારેલા, સ્વામીનો વિવેક જોઈ, વર્તન જોઈ, હમણાં ગુરુજીની કથા મેં સાંભળતા હતા, બહુ સરસ સંતોની સભામાં ગુરુજીએ ટકોર કરી, હરિભક્તોને કામ લાગે એવી છે. એટલે કહું કે સંતો, આપણી વાણીથી 20% કામ થશે, 80% આપણા વર્તનથી થાય છે. આપણે વાતે કરીને કોઈકને ભગવાનને ઓળખાવા જશું એમ ભગવાન જલ્દી નહીં ઓળખાય. આપણું વર્તન એવું હોય, એને જોઈને કોઈકને એમ થાય, ખાવું પીવું બેસવું સૂવું જોવું ચાલ્યા જવું કે વળી નાવું ધોવું, સંતોની એવે સઘળે ક્રિયા કુસંગી દેખે સતસંગી થાય. સાચા સાધુ એનો એટલો મોટો મહિમા છે. એ સંત તારી શીળી છાયા રે, લાગી જાય સૌને માયા રે. સંત તારી એ શીળી છાયા રે. સંતવાણીનું ભજન દાદા, કલ્પવૃક્ષની છાયા હોય ને એના કરતાં પણ મીઠી છાયા છે. સાચા સંત એની છાયા, એની કૃપા. દુઃખની વાત મેં કીધું ને, બે મોટામાં મોટી મુસીબત છે, સાચું હોય, સાચી વાત હોય, સાચા માણસ હોય, એને કોઈ સ્વીકારી નથી શકતા. એમાં પ્રીતિ નથી થતી, એમાં પ્રતીતિ નથી થતી જલ્દી. આ મોટામાં મોટી કળિયુગના માણસોની મુસીબત છે. અને એના કરતાં અઘરી મુસીબત એ છે, ખોટી વાત હોય, ખોટો માણસ હોય, ખોટું કરતો હોય, ખોટું કરવા દેતો હોય, બધાને સારો લાગે છે. પૂછી જુઓ તમારી જાતને, તમારી આસપાસનું વાતાવરણ તપાસી જુઓ. તમે સ્ટોરમાં, ઘરમાં, સ્કૂલમાં, એક્ઝામમાં, બિઝનેસમાં, દેશમાં, વિદેશમાં, બધે જોઈ જુઓ તમે, તો ક્યાં પ્રશ્ન છે? આપણે કોઈને સમજાવવા જ નથી, આપણે સમજવું છે. નક્કી કરી નાખો, આપણું ઉચ્ચારણ કોઈને કામ નહીં લાગે,
આપણું ઉદાહરણ ઘણાને કામ લાગશે. હા, અમારા જેવા કોઈક સંતને, ભગવાને અને ગુરુજી આજ્ઞા કરી હોય બોલવાની, અમે બોલ બોલ કરીએ, બરાબર છે, પણ તમે બધા ચાલુ ન કરી દેતા ઘરમાં પ્રોબ્લેમ થશે. એકદમ સાચું કહું, સત્ય પોતા માટે વાપરો. મેં કહ્યું હતું ને, સત્ય, પ્રેમ અને કરુણા ત્રણેય મહાન તત્વ છે. આપણે એને સમજવામાં બહુ મોટી ભૂલ કરી છે. હંમેશા માણસ સત્યની અપેક્ષા સામેવાળા પાસે રાખે છે. બિગ મિસ્ટેક, ક્યારેય સફળ નહીં થાય. સત્ય પોતા માટે વાપરો. સામેવાળો કદાચ ભૂલ કરે, એને માફ કરો. બીજાની ભૂલને માફ કરતા શીખો અને પોતાની ભૂલને સાફ કરતા શીખો. તમે સુખી થશો, તમારી આસપાસ રહેલા સંતો અને ભક્તો એ પણ સુખી થશે. તમારા પરિવારમાં દીકરા હોય, દીકરી હોય, માતા પિતા હોય, પતિ પત્ની હોય, આ બધી જગ્યાએ એક સૂત્ર વાપરો. એક જ સૂત્ર, કયું? બીજાની ભૂલને માફ કરવી અને પોતાની ભૂલને સાફ કરવી. હજી બીજી વાત કરું, સામેની વ્યક્તિ કોઈ પણ હોય, સામેની વ્યક્તિ, આ શાસ્ત્રોની વાત છે, અત્યારના વધારેમાં વધારે મોટિવેશનલ સ્પીકર્સ ઘર પરિવારના પ્રશ્નો સોલ્વ કરવા માટે આ એક ફોર્મ્યુલા આપે છે. સામેની વ્યક્તિ એને ભૂલ સાથે સ્વીકારી લો અને પોતાની જાતની ભૂલને સુધારી લો. સામેની વ્યક્તિ કોઈ પણ હોય, એક્સ વાય ઝેડ, એને ભૂલ સાથે સ્વીકારી લો અને પોતાની જાતની ભૂલને સુધારી લો. તમે સુધરશો ને એટલે આસપાસ બધા સુધરવા જ મળશે. વાતાવરણ એવું બની જ જશે, એને સુધરવું જ પડશે. એ નહીં સુધરી શકે તો દૂર થઈ જશે. મુક્તાનંદ સ્વામીની સાધુતા એવી હતી, એવી હતી, દુઃખની વાત છે, કે હિમાલય જેવું વ્યક્તિત્વ હજી જેવું જોયું પ્રગટ નથી થઈ શક્યું. મુક્તાનંદ સ્વામી સ્વામીનું વર્તન, સ્વામીની વાણી એ જોઈ મોતીરામને ગુણ આવ્યો. ગુણ આવ્યો એટલે ભાવ થયો, ભાવ થયો એટલે હેત થયું. પછી ખબર પડી આ તો સ્વામિનારાયણના સાધુ છે. પછી એણે કેસેટ બદલી કે આ સાધુ સાચા ને એના ભગવાન ખોટા. મુક્તાનંદ સ્વામીને ખબર પડી આ તો ભાઈ આવું છે, એટલે સ્વામીએ તો બરાબર નાડી પકડી. એની બેસે, વાત સમજાવે, ધીરે 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 કરતા સ્વામીએ કહ્યું, ભાઈ જો, સ્વામિનારાયણ ભગવાન આ કળિયુગમાં પ્રગટ ભગવાન છે, હાલતા ચાલતા છે. તર્ક ન કરી શક્યો પણ સ્વામીને હાથ જોડી કીધું, સ્વામી એ તમારે જે માનવું એ માનો, પણ મને સ્વામિનારાયણની વાતથી રહેવા દો. ધર્મની વાત કરો, જ્ઞાનની વાત કરો, આ વાત નહીં. સ્વામીને થયું કે હજી બહુ ઉતાવળ થશે, એટલે સ્વામી કહે સારું, વ્યસન બેસન છોડાવી, બરાબર, જ્ઞાન ભક્તિમાં એને વાળ્યો. સ્વામી 15 દિવસ રોકાયા હળવદમાં અને સ્વામીએ ઘણો સત્સંગ કરાવ્યો અને ત્યાંથી સીધા ગઢપુર જવા નીકળ્યા. ગામના ઘણા માણસો તૈયાર થયા. સ્વામીએ કહ્યું કે જેને આવવું આવો. હવે 5-25 તૈયાર થયા. આ મોતીરામ મને કમને એને પણ થયું, આટલા બધા જાય છે તો આપણે જઈએ તો ખરા, જોઈએ તો ખરા કે સ્વામિનારાયણ કેવા છે. એ બાને આવ્યા સ્વામીની પાછળ પાછળ. મનમાં દ્વેષ છે પણ સ્વામીમાં હેત છે. જોયું, સ્વામીના હેતથી ખેંચાઈને આવે છે. શ્રીજી મહારાજ સ્નાન કરવા બેઠા છે, ખાટલા ઉપર મહારાજ બેઠા છે, બ્રહ્મચારી માથે ઘડા રેડી સ્નાન કરાવે છે. બપોરનો સમય છે. મુક્તાનંદ સ્વામી પહોંચ્યા, સાથે નવા થયેલા સત્સંગી ભક્તો છે. સ્વામી દંડવત કરવા લાગ્યા, બીજા હરિભક્તો પણ દંડવત કરવા લાગ્યા. આ મોતીરામ તો પાછળ ઊભા રહી ગયા, એણે દંડવત ન કર્યા. સ્વામીએ દંડવત તો કર્યા. મહારાજ સ્નાન કરતા હતા, એ સ્નાન કરેલું પાણી ધોરિયામાં વહેતું હતું. ત્યાં સ્વામી ગયા, ખોબો ભર્યો એ પાણીનો અને એ અંજલિ સ્વામી પી ગયા. આંખે અડાડ્યું પાણી, માથે ચડાવ્યું અને મોતીરામને એમ થયું, અરે અરે અરે, હું જે સાધુને ભગવાન જેવા માનું છું, મને એમ છે કે આ બ્રહ્માંડમાં આ સાધુ હાલતા ચાલતા ભગવાન છે, એ સાધુ આટલો બધો મહિમા સમજે, કંઈક તો હશે ને આમાં. મોતીરામ રડી પડ્યા, દંડવત કર્યા, ભગવાન સ્વામિનારાયણને માફી માગી, મેં તમારો અપાર દ્રોહ કર્યો છે, પ્રભુ મને માફ કરો. શું કહેવા માગે છે?
ભગવાન પોતાના ધામના મુક્તોને લાવે છે, એ મુક્તોના પ્રસંગથી જ ભગવાન ઓળખાય છે. આવા તો અનેક દાખલાઓ છે સત્સંગમાં, એક બે નહીં. હમણાં હરિ લીલામૃત ગ્રંથમાં આપણે વાત સાંભળી હતી, શ્રીજી મહારાજ વડતાલમાં આવ્યા, કુબેરદાસ પાટીદારને ત્યાં રોકાયા, જોબન પગી રાત્રે ઘોડી ચોરવા પહોંચી ગયો, પકડાઈ ગયો, ચોરી ન શક્યો, પાછો વળી ગયો. મહારાજને ગામ ગમી ગયું, મહારાજને એમ કે આ ગામમાં સત્સંગ ગમે તેમ અમારે કરાવવો છે, પણ એ સત્સંગ તો થાય આ જોબન જેવો ભારાડી માણસ જો વળે તો ગામમાં સત્સંગ થાય. જોબન પગી ચાર ભાઈઓ હતા, આખા ગામમાં આસપાસના આખા વિસ્તારમાં એની દાદાગીરી ચાલતી. એક કુબેરદાસ પાટીદારનું ઘર છોડી આખું ગામ એને વસ હતું. મહારાજે અમદાવાદ જઈ જેતલપુર જઈ મુક્તાનંદ સ્વામી સાથે એકાંતમાં મિટિંગ કરી કે સ્વામી આપણું કામ અમદાવાદ જવાનું અનિવાર્ય છે, અમે એકલા જઈને પતાવી દેશું, રઘુનાથ દાસનો ઉપદ્રવ છે ને તો અમે શાંત કરી દેશું, વડતાલમાં સત્સંગ ખૂબ સારો થાય એવો છે, અમને ગામ અતિશય ગમ્યું છે અને ત્યાં સત્સંગ કરાવવો છે, પણ સ્વામી તમે ત્યાં જાઓ ને તો સત્સંગ થાય એમ છે. વિહારીલાલજી મહારાજે નોંધ લીધી, મુક્તાનંદ સ્વામી જેતલપુરથી વડતાલ આવ્યા, સ્વામીના સંગે કરીને, સ્વામીની વાતો સાંભળીને, સ્વામીનું વર્તન જોઈને, સ્વામીની વિનમ્રતા જોઈને, સ્વામીની સાધુતા જોઈને ગામમાં એક એક ઘરમાં સત્સંગ આવ્યો. કેટલા લોકો સત્સંગી થયા વિહારીલાલજી મહારાજે આખું લિસ્ટ કર્યું. જોબન પગી સત્સંગમાં આવ્યા, એને ગુણ થયો, સ્વામી પાસે એને નિયમ ધારણ કર્યા, અને એના બીજા ચાર ભાઈ હતા એ બધા સત્સંગી થયા. બોલો, ઓળખાઈ ગયું, સત્સંગ સ્વીકાર્યો, સ્વામીને સ્વીકાર્યા, પણ મૂળ તો ગમે એમ તો સ્વભાવ તો કહેવાય છે ને, સ્વભાવ છોડવો બહુ અઘરો છે. સંગ બડા કે સ્વભાવ, હા તમે બધા જાણો છો, બંદર બુઢો થાય તો પણ ગુલાટ મારવાનું ભૂલે નહીં. એ જોબન પગીએ ફરીવાર શું કર્યું, મહારાજ જેતલપુરમાં યજ્ઞ કરતા હતા ત્યારે ઘોડી ચોડવા ટ્રાય કર્યો અને ત્યારે ભગવાનનું ઐશ્વર્ય જોયું, એટલે મુક્તાનંદ સ્વામીના સમાગમથી ભગવાન ધર્મ તો અંદર આવી ગયો હતો, પણ સત્સંગ જેવો જેવો ધર્માયો નહોતો, પછી ભગવાનનું ઐશ્વર્ય જોયું, પછી ભગવાનની શરણાગતિ સ્વીકારી, પાપ માત્ર છૂટી ગયા અને જોબન પગી એકાંતિક ભગવાનના ભક્ત થયા. એ પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતે, ભરમ મિટાવત ભારે, પરમ કૃપાલુ સકલ જીવન પર, હરિ સમા સબ દુખ હારે. બ્રહ્માનંદ સ્વામી સોગંધ ખાધા, કસમ ખાઈને કહે, હરિ સમા સબ દુખ હારે, જગત માહી સંત પરમ હેતકારી. કેવી વાતો છે જુઓ, ભગવાન એમ કહે અમે ભગવાન છે તોય લોકો માને નહીં, અને બીજા કે તોય લોકો લડે, એટલે આ તો અઘરું છે. જે સ્વયં ભગવાન ન હોય તેને કોઈ ભગવાન કહે તો આખા બ્રહ્માંડનું પાપ હોય તે બધું કેનારાને લાગે. આજે જબરજસ્ત માર્કેટિંગ થાય છે, તમે જુઓ ખોટાની પાછળ કેવું માર્કેટિંગ. મારે કેવું ન જોઈએ પણ દ્રષ્ટાંત રૂપે, એનું નામ પણ ન લેવાય આ પીઠ ઉપરથી. હમણાં રામ રહીમનો દાખલો, મૂવી બન્યા હતા, આમ કેરીને અડે ને તો કેરીનો ભાવ 5000 રૂપિયા, મરચા હાથમાં લઈને તો મરચાનો ભાવ 1000 રૂપિયા. શું આપણને આ બધું સાંભળીએ ને, ખાલી વાંચીએ ને, ખાલી જાણીએ ને, આપણને થાય કળિયુગ, બાપરે બાપ, હજી તો 5000 વર્ષે આટલો આગળ નીકળી ગયો છે તો એ 4 લાખ વર્ષે તો ક્યાં પહોંચશે? ત્યારે તો કોઈ માળા કરશે ને, દંડો મારશે લોકો. માયા આટલી ખતરનાક છે, આટલી ખતરનાક માયાનું કામ જ છે, આખું અવળું કરી નાખશે, ખોટાને સાચા ને સાચાને ખોટા, આવું કરશે માયા. જે ભગવાનના ભક્ત અથવા દાસ કહેવાય છે તે તો ભગવાનની જ ઉપાસના રાખે છે. આવા જે ભગવાનની ઉપાસનાવાળા ભક્ત છે તેને પાપ લાગતું નથી, તેના તો પાપ માત્ર નષ્ટ થઈ જાય છે. તે તો ભગવાનના નિયમોમાં વર્તે છે, કપટ છોડીને ભક્તિ કરે છે. આ સાચા ભગવાનના ભક્તના લક્ષણ.
संत को मुख्य है सरल स्वभावा। केवी सरस वात हती ने, संत ने भक्त एना आवा लक्षण होय। भगवान तो तल तल जेटली झीणी बाबत ने जाणता होय छे, कोई कपट तेमनाथी अछतू रहेतू नथी। ते भक्त तो भगवाननुं भजन करे अने भगवानना भक्त ने पण भगवानना जेटली ज पूज्य बुद्धि थी माने। हरिजाने में आय अनंत ऐश्वर्य जुक्त जबे, जनक देना बताय बात सो करना मनाय झीमी। हवे सांभळजो, पहला भगवान ने ओळखवा। महाराज एम कहे छे, हरिजाने में आय अनंत ऐश्वर्य युक्त जबे, जारे भगवान अनंत ऐश्वर्य युक्त छे आवू ज्ञान थाय। जेने ज्ञान थाय, संत होय भक्त होय पुरुष होय स्त्री होय, सत्य ओळखाय एने शुं करवू? जनकु देना बताय तो बीजाने केवा मळो? जनकु देना बताय बात सो करना मनाय झीमी, तो बीजाने कहजो, बीजाने ओळखावजो। अने एवी रीते ओळखावजो, बीजाने वात मनाय विवेकथी विनम्रताथी, कोईनुं खंडन मंडन कर्या विना। हरिजाने साक्षात ताकी बात जो करत नहीं, भगवान ने जाने पण जाण्या पछी साची वात जो करे नहीं, बीजाने कहे नहीं, तो ब्रह्मांड में जितनो कहात पाप लगत सो सिर तेहु। भगवान ने जाण्या पछी कोई खोटा माणसो खोटी वात करता होय त्यां भगवाननी वात करी न सके, दबाई जाय एमनाथी, तो आखा ब्रह्मांड में जेटलू पाप थाय छे ने बधुं एना माथे लागे। खोटा माणसो खोटी वात करता होय त्यांथी ऊभा थईने जतुं रहेवू, अथवा तो केवू तमारे साचुं जोवू होय ने, आवो हूँ बताऊँ, आवो आ जग्याए, आवो अत्यारे आ पृथ्वी पर एवा साधु छे चपटी वगाड़े ने जीवनुं कल्याण करे। खोटा लोकोनुं मार्केटिंग जबरदस्त होय छे दादा, ए तो मैं जोयुं। अने साचा लोको शुं छे? अमे साचा छे, जेने जरूर से हामेथी आववाना छे एम मानी धीरज राखीने बेसी जाय छे, प्रॉब्लम आटलो ज छे। એટલે તો ગુરુજીએ મિશન લીધું, શું? મને મળ્યા જે મહારાજ એ સામેવાળા જીવને ઓળખાવા છે। કાલે એક દીકરો નાનો આવ્યો, એને પ્રશ્ન પૂછ્યો, સ્વામી મારો મિત્ર છે અને શિવજીનો મહાભક્ત છે, શિવજી સિવાય બીજી વાત માનતો જ નથી, એને એકવાર અહીંયા લઈ આવું? મેં કીધું લઈ આવજે ને, આપણે પ્રેમથી એને વાત કરીશું। એ માને છે ખોટું નથી, પણ એને સમજાવશું ભાઈ આ લેવલ છે, ઇંગ્લેન્ડ પણ સાચું છે, આફ્રિકા પણ સાચું છે અને અમેરિકા પણ સાચું છે, હવે તારે વિઝા ક્યાંના લેવા છે, યુ હેવ ટુ ડિસાઇડ ઇટ, બરાબર? અને આપણા શાસ્ત્રોમાં છે એમની, ભાગવતમાં પણ છે, પણ આ તારી પાસે એટલા પ્રમાણ ન હોય, એટલી સમજણ ન હોય, એટલે સમજાવી ન શકો, એટલે તમારે તર્કમાં વિતર્કમાં પડવા કરતા એને કેવું, ભાઈ મારા સંતો પાસે આવો। હલો, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થયું હોય તે જો બીજાને કહેવામાં ન આવે તો આખા બ્રહ્માંડમાં જેટલું પાપ થાય છે બધું એને માથે આવે। ભગવાને કહેલી સત્ય વાતને જે ન માને અને ઉલટાનું તે સત્ય વાતમાં દોષ કલ્પે, તે સત્યને દોષયુક્ત કહીને બીજાને બતાવે, તેને અંતકાળે યમદૂતો લેવા આવે છે અને તેને બમણું દુઃખ દઈને મારતા મારતા જમપુરીમાં પહોંચાડે છે। હું ભૂલ્યો, મેં ભૂલ કરી છે, મેં ભૂલ કરી છે એમ કરોડો વાર બોલીને માફી માગે છે, ત્યારે તેને નરકના કુંડમાંથી બહાર કાઢે છે। જે જીવ સત્ય વાતને માનતો નથી તેને કૂતરા ગધેડા અને ભૂંડ તેના જન્મ લેવા પડે છે, અને જે મિથ્યા બાબતમાં સત્ય માનની વિશ્વાસ કરે છે તેને પણ ગધેડા અને ભૂંડની ગતિ પ્રાપ્ત થાય છે। સત્યને સ્વીકારતો નથી, સાચામાં પ્રીતિને પ્રતીતિ કરતો નથી, તેને પણ ગધેડા અને ભૂંડનો જન્મ લેવો પડે, અને જે ખોટાને સાચું માને છે તેને પણ ગધેડાને ભૂંડ થવું પડે। એટલે જ મને લાગે ભૂંડોની ગધેડાની સંખ્યા બહુ વધતી જાય છે એવું લાગે છે। હા, જે જીવ સત્યને માને નહીં અને અસત્યને સત્ય માને તે બંને વાતે દુઃખ રહે છે, બે દુઃખ છે। સત્યને નથી માનતા આ પહેલું દુઃખ છે, અને અસત્યને સત્ય માને છે આ બીજું દુઃખ છે। બોલો, દરેક માતા પિતા દુઃખી છે કે નહીં આ વાતથી? બોલો, એક પપ્પા કહેતા હતા,
કે સ્વામી શું કરીએ, દીકરા માટે આટલું બધું કર્યું તો હું હારો ન લાગું, એની મમ્મી સારી ન લાગે, એના દારૂડિયા મિત્રો એને સારા લાગે છે. ઘર ઘર કી એક જ કહાની છે, કયું સાચું સાચું નથી લાગતું ને ખોટું સાચું લાગે છે. આ શાસ્ત્રમાં કેવી બધી વાતો આવે છે ને. આ વાત તો એવું લાગે કે હજાર માણસના પ્રશ્ન એક સાથે જવાબ આવી જાય. આમાં જ્યાં સુધી જીવ ભગવાનથી વિમુખ રહે છે ત્યાં સુધી તેવા વિમુખની કોઈ સહાય કરતા નથી, ભલે ને તે આલોકમાં મનમાને તેમ ચાલતો હોય. અને જે આ દુનિયાની રીતને છોડીને વર્તે છે તેને પણ પોતાની નાતી પરનાતી કે રાજા હોય તે બધા દુઃખ દે છે. જેનામાં જેટલો દોષ હોય તેને તેટલું દુઃખ આવે છે, પણ જે પાપી જીવ હોય તે પળવારમાં તેને ભૂલી જાય છે. એટલા માટે મોટા સત્પુરુષોએ નિર્ધાર કર્યો છે, સત્સંગ વિના દુઃખનો કોઈ પાર પામતા નથી. સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને. સત્સંગ વિના દુઃખનો અંત નથી આવતો. તે મોટા પુરુષોના જેવી બીજા કોઈને બુદ્ધિ હોતી નથી, એટલા માટે સામાન્ય સંસારી જીવે તો મહામુનિઓ કહે તેમાં વિશ્વાસ રાખીને તે પ્રમાણે ચાલવું. આ વાત ફરીવાર વાંચું છું, બધા શાસ્ત્રોનો સાર આટલો જ છે. સત્ય આપણી રીતે નથી સમજાતું. મહાભારત એમ કહે છે, ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો એન ગતઃ સપંથા. પોતાની બુદ્ધિથી ધર્મને પોતાની બુદ્ધિથી સત્યને સમજવા ગયા બધા ભૂલા પડ્યા છે. એક મોટા પુરુષ ખાતા પીતા ઉડતા બેસતા ચાલતા બધી રીતે જોઈ લો, નક્કી કરી લો આ સાચા છે, પછી એમાં વિશ્વાસ રાખો. સત્યને સ્વીકારવું એટલે શું? એમાં વિશ્વાસ રાખો. એ કડવી વાત કહે હિતકારી માનો, એ ન મનાવી વાત કહે તો પણ એને સાચી માનો. તો એક દિવસ શું થશે, આ બધી વચનામૃતની વાતો કરું છું. પ્રથમનું છઠ્ઠું કડવી વાત હિતકારી માને, સારંગપુરનું દસમું પાંચ ખાસડા રોજ મારે તો પણ સાથે પડ્યો રહે, આને સ્વીકાર કર્યો કહેવાય. પ્રથમનું વચનામૃત સોળમું, તું દેહ નથી આત્મા છે એમ કહે, વાત મનાતી ન હોય તો પણ વિશ્વાસ રાખે, ભલે એમણે કહ્યું છે ને તો વાત સાચી છે. આપણે આ પ્લેનમાં બેસીએ, પાયલોટ ઉપર કેટલો વિશ્વાસ છે? ક્યારે દાદા પૂછવા ગયા પાયલોટને, ભાઈ તે ઇન્ડિયા જોયું છે ને, અફઘાનિસ્તાન નહીં પહોંચાડી દે ને, સાચું કે? આમ પૂછવા ગયા ક્યારે? ગઈકાલે પરમ દિવસે આપણા સંતો એર ઇન્ડિયામાં ગયા. એ જ એર ઇન્ડિયાની અંદર એ જ પ્લેન 2.5 કલાક લેટ આવ્યું હતું સવારે. યજ્ઞેશ ભગતના પપ્પા એ પ્લેનમાં આવ્યા, એમની 8 બેગ, એમાંથી એકેય બેગ આવી નહોતી, બોલો. એ જ પ્લેનમાં આવ્યા, અમને તેમ થયું સંતો જાય છે, કંઈ પાછો લોચો નહીં વાગે ને. ત્યારે ખબર પડી 160 બેગો નહોતી આવી, બોલો. આખું બેગનું કન્ટેનર જ એ લોકો ખબર નહીં શું કર્યું, એ લોકો ક્યાં ભૂલી ગયા. આટલી મોટી મિસ્ટેક કરે તોય આપણે એર ઇન્ડિયામાં જેક નહીં ફરી વાર. હા દાદા, સમજી ગયા તમે. લો એ ઢેબરા ત્યાં મળે ને પાછા, બીજે બધે ઢેબરા આપણા લોકોને ઢેબરા મળ્યા એટલે બધું મળી ગયું. હે, સમજો છો ને તમે, આ દુનિયા વિશ્વાસપાત્ર નથી, છતાં આપણે ડોક્ટર ઉપર બોલો સિગ્નેચર કરી આપીએ, પૈસા બધા ભરી દઈએ, કંઈ પણ થાય તો અમારી જવાબદારી કશી નહીં, બધી અમારી ઉપર જવાબદારી લઈ લે અને કે મારું પેટ કાપી નાખ. કરીએ છીએ કે નહીં આવું? હા, પૈસા આપવાના, સિગ્નેચર કરી દેવાની અને શરણાગતિ સ્વીકારવાની. આવી શરણાગતિ જો ઠાકોરજીની સ્વીકારીએ ને એકવાર, આવી શરણાગતિ, આને વિશ્વાસ કહેવાય. શું કહેવાય આને? પ્લેનમાં બેઠા પાયલોટને ક્યારેય પૂછ્યું નથી, આને શું કહેવાય? વિશ્વાસ કહેવાય. સંતના વચનમાં વિશ્વાસ રાખી સંત જેમ કહેમ કરવા મળે ને તો વહેલો કે મોડો એ સંત જ્યાં પહોંચ્યા છે ત્યાં પહોંચવાનું. પ્રોબ્લેમ એ છે, ખોટામાં વિશ્વાસ છે, સાચામાં વિશ્વાસ નથી. સાચી વાત કે ખોટી વાત? તે મહામુનિઓ બધા દુઃખનો નાશ કરી નાખશે, આ વાત કંઈ છાની નથી, શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ દરબાર
દાદા ખાચરના ચિત્તમાં આ વાત સમજાય અને સ્થિર થાય એટલા માટે પ્રેમથી કહી હતી. આધારાનંદ સ્વામી લખે છે, હવે અત્યાર સુધી મહારાજ બોલતા હતા, હવે સ્વામી લખે છે કે આ બધી વાતો મુક્તાનંદ સ્વામીએ મારા ગુરુજીએ દાદા ખાચરને કહી હતી, અતિ પ્રેમથી કહી હતી, મેં સાંભળી હતી, એવી ને એવી આ બધી વાતો મેં લખી અહીંયા છે, લખી છે. આવી વાતથી અપાર જ્ઞાન મળે છે, જ્ઞાન વિના શાંતિ નથી મળતી. સંતોના મુખથી જે મળે છે તે જ્ઞાન શાંતિનું મૂળ છે, અને અસંતના મુખથી જે મળે છે એ જ્ઞાન અશાંતિનું મૂળ છે. સંત શાંતિ પમાડે અને અસંત અશાંતિ પમાડે. આટલી વાત કરીને પ્રવીણ એવા શ્રીહરિ ત્યાં દરબાર એભલ ખાચરના રાજદરબારમાં સંધ્યારતી તેમણે કરી, પછી સ્વામિનારાયણ ધૂન કરીને ત્યાંથી ઉઠ્યા. શ્રીહરિ આવીને અશ્વ ઉપર બેઠા. તે સમયે અનંત મસાલો કરી હતી, ભેરી તુરાઈ રણસિંગો ઇત્યાદિ વાજિંત્ર વાગવા લાગ્યા. જેટલી દુકાનોના દરવાજા હતા તે બધાને વિવિધ રીતે શોભાડ્યા, એક સરખી પંક્તિમાં દીવાઓ કર્યા હતા, તેની વચ્ચે વચ્ચે બિલોરી કાચના ઝાડ પણ લટકાવી દીધા હતા. આવી રીતે ભગવાન શ્રીહરિ અશ્વ ઉપર બેઠા હવે જવા માટે તૈયાર થયા છે. આગળની કથા આવતીકાલે લેશું, સોરી આવતીકાલે હરિજયંતિ છે. દરેક હરિજયંતિ મંદિરમાં આપણે મહાપૂજા કરીએ છીએ. અતિ રૂડો અધિક મહિનો ચાલી રહ્યો છે, અધિકસ્ય અધિકમ ફલમ આપણા શાસ્ત્રોમાં લખ્યું. ત્રણ વર્ષે આવનારો આ મહિનો સામાન્ય રીતે અધિક મહિનો કહેવાય છે. એનું મૂળ નામ પુરુષોત્તમ માસ છે, ભગવાનનો મહિનો છે, ભક્તિનો મહિનો છે. દેશમાં ગામો ગામ મંદિરે મંદિરે મોટા મોટા ભક્તિ યજ્ઞો અનુષ્ઠાનો એનું આયોજન ચાલી રહ્યું છે. આપણે અમેરિકામાં બેઠા છીએ, આ દેશની પરિસ્થિતિ એવી છે, સિચ્યુએશન એવી છે, એટલે આપણે જાજુ ન કરી શકીએ. પરંતુ આવતીકાલે મહાપૂજા ખૂબ સુંદર કરવી છે. બધા ભક્તો મહાપૂજામાં બેસજો, ઓનલાઈન બેસજો, શક્ય હોય તે મંદિરે આવીને બેસજો. અને શુક્રવારે એકાદશી છે, તે દિવસે પણ આપણે મંદિરમાં ખૂબ સરસ ધૂન કરીશું, સાથે સાથે મહારાજનું પૂજન પણ કરીશું. અને 10મી જૂન એકાદશી આવે છે, રવિવારના દિવસે આવે છે, ત્યારે પણ આપણે વિશેષ ભક્તિ યજ્ઞ મંદિરમાં રાખીશું. હમણાં અધિક મહિના દરમિયાન દરેક એકાદશીએ, દરેક હરિજયંતીએ અને દરેક શનિવારે આપણે જેટલું થાય એટલું વિશેષ ભજન કરીશું, મહારાજને પ્રાર્થના કરીશું. તો આવતીકાલે હરિજયંતીની મહાપૂજામાં બધા ભક્તો જરૂરથી જોડાજો. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના સપ્તમ પુરમાં શ્રીહરિ એભલ ખાચરના દરબારમાંથી નીકળ્યા અને અશ્વ ઉપર સવાર થયા એ નામે પહેલો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય.